छेલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રમાં અનેક દર્દીઓ સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે, જેના લીધે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટની પંડિત દીનદયાલ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના શંકાસ્પદ 11 દર્દીઓ દાખલ થયા છે, જેમાંથી 6 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી છે। છેલ્લા 24 કલાકની અંદર 11 સ્વાઇન ફ્લુના સંદિગ્ધ દર્દીઓ दाखल करवामां आवेल छे। आ दर्दीओ जुदी जुदी जग्याना छे, अमुक राजकोट शहरना पण छे। अने 1 फरवरी 2013 थी आज दिवस सुधी टोटल 35 केसेस दाखल थया छे। आमांथी 21 केसेस स्वाइन फ्लूना टेस्ट में पॉजिटिव छे। राजकोट स्वाइन फ्लू ना आंकड़ा पर नजर करिए तो राजकोट में छेला 4 वर्ष में 603 लोगों ने स्वाइन फ्लू की असर थी, जेमाथी 145 लोगों ना मृत्यु थया छे। સ્વાઇન ફ્લુ સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણથી વધુ થાય છે। ભારતમાં એક દાયકાથી સ્વાઇન ફ્લુએ દેખા દીધી છે। આ રોગ પહેલા સાઉથ અમેરિકા, મેક્સિકો અને બ્રાઝિલમાં વધુ જોવા મળતો હતો। સ્વાઇન ફ્લુની સારવાર માટે દર્દીને અલગ વોર્ડમાં રાખવામાં આવે છે અને ટેબી ફ્લુ નામની દવા દર્દીને આપવામાં આવે છે। સ્વાઇન ફ્લુ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓને અલગ અલગ વોર્ડમાં રાખવામાં આવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લુના 21 દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2ના મૃત્યુ થયા હતા। ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્લુના કુલ 35 કેસ આવ્યા છે, જેમાંથી 21 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 3 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે। ફેબ્રુઆરીમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે, 1 દર્દીની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં 10 જનવરી 2013થી કેસીસને દાખલ કરવામાં આવેલ છે અને જનવરી મહિનામાં ટોટલ 14 કેસીસ दाखल थया। आमाथी 6 पॉजिटिव केसेस हता अने 2नी मृत्यु जनवरी महिनामां निब जेल हती। 8 केसेस नेगेटिव हता। શરદી, ઉધરસ અને તાવ જેવા રોગને સામાન્ય ન ગણવા જોઈએ। જો વધારે દિવસથી તાવ, શરદી અને ઉધરસ હોય તો મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે। સૌરાષ્ટ્રમાં જે કેસીસ વધી રહ્યા છે એનું કારણ એ છે કે આ વર્ષે શરદી, ઘણી શરદી થઈ, શિયાળો બહુ સારો રહ્યો, પણ ભેજની માત્રા પણ જબરદસ્ત રહી। વાયરસ માટે ઠંડો પ્રદેશ, ભેજ સાથે અને તડકો ઓછો હોય એ પરિસ્થિતિમાં એનું પ્રસાર ઘણું હોય છે। વાયરસ બહુ વિકસિત થાય છે, એનું ચેપ પણ વધારે થાય છે। સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન સ્વાઇન ફ્લુના દર્દીમાં વધારાને પગલે આરોગ્ય તંત્રની સાથે લોકોએ પણ તકેદારીના વિશેષ પગલાં લેવા જોઈએ। કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, ફી ટીવી, રાજકોટ।